भारतीय किसान संघ द्वारा पूर्व कच्छ अंजार में आवेदन पत्र आपी सरकारश्रीनी नीतिओनो विरोध करायो। समग्र कच्छनी साथे अंजार में भारतीय किसान संघ द्वारा नर्मदा प्रश्ने सरकारश्रीनी नीतिनो सखत विरोध करायो हतो। अग्रणीओ द्वारा जणाव्युं हतुं के नर्मदा योजनानी आखी डिजाइन कच्छ नजर समक्ष राखीने बनावाई हती, जेमांथी 3 मिलियन लीटर पाणी पैकी 1 मिलियन लीटर उत्तर गुजरात माटे अने 1 मिलियन लीटर सौराष्ट्र माटे ए रीते पाणीनी फाळवणी कराई हती। परंतु उत्तर गुजरात अने सौराष्ट्रना तमाम कामों पूरा थई गया पछी कच्छ माटेनुं काम अधूरुं रही गयुं छे अने राज्य सरकार द्वारा कच्छमां नर्मदाना नीर छेवाड़ाना गामडा सुधी पहोंचे ते माटेनी नहेरो बनाववानी कामगीरी गोकळ गतिए चाली रही छे, जेनाथी कच्छने खूब मोटुं नुकसान थई रह्युं छे અને એ રીતે કચ્છને રાજ્ય સરકાર અન્યાય કરી રહી છે। તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રાજ્ય સરકાર આ અંગે યોગ્ય નિર્ણય નહીં કરે તો ભારતીય કિસાન સંઘ દ્વારા સખત આંદોલન શરૂ કરવામાં આવશે। આજના ધરણાના કાર્યક્રમમાં ઉપસ્થિત સંતો અને કાર્યકર્તાઓ અંજાર સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી દેવનંદન સ્વામી, શાંતિપ્રિય સ્વામી, સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, શ્રી દિનેશભાઈ રાવલ, ભાગવતાચાર્ય શ્રી મેઘજીભાઈ હિરાણી, ગૌ સેવા ગતિવિધિ સૌરાષ્ટ્રના પ્રાંત અધ્યક્ષ, ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા મંત્રી શ્રી ભીમજીભાઈ કેસરિયા, જિલ્લા સહ કોષાધ્યક્ષ પ્રેમજીભાઈ લીંબાણી, જિલ્લા સદસ્ય ચનાભાઈ મરંડ, શિરીષભાઈ હરિયા, પ્રમુખ શ્રી અંજાર ડેવલપર્સ કાઉન્સિલ, તાલુકા પ્રમુખ શ્રી અણજરભાઈ છાંગા, તાલુકા ઉપપ્રમુખ હરિભાઈ મ્યાત્રા, તાલુકા ઉપપ્રમુખ શંભુભાઈ બોરીચા, તાલુકા મંત્રી રાઘુભાઈ મકવાણા, તાલુકા સહમંત્રી બધાભાઈ ડાંગર, તાલુકા કોષાધ્યક્ષ રતિલાલભાઈ ખોડિયાર, તાલુકા કારોબારી અને દરેક ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેલ। કાર્યક્રમનું સંચાલન ધીરુભાઈ પરમાર, આભારવિધિ પ્રેમજીભાઈ લીંબાણીએ કરેલ। આજનો ખાસ તો કાર્યક્રમ એ છે કે આપણે કચ્છ જિલ્લાને નર્મદાના પાણી માટે ભરપૂર અન્યાય થયેલ છે। જે તે વખતે નર્મદાનું જે ડિઝાઇન હતી એ ડિઝાઇન જ કચ્છ માટે બનેલી છે અને 3 મિલિયન હેક્ટર પાણી જે વધારાનું પાણી છે એમાં 1 મિલિયન હેક્ટર કચ્છને, 1 મિલિયન હેક્ટર સૌરાષ્ટ્ર અને 1 મિલિયન હેક્ટર ઉત્તર ગુજરાતને આપવાનું હતું। તો ઉત્તર ગુજરાતના કામો પણ ઘણા ખરા પૂરા થઈ ગયા છે, સૌરાષ્ટ્રના પણ પૂરા થઈ ગયા અને કચ્છનું હજી વધારાના પાણીનું યોજના તો આખી આખી બાકી જ છે, જેમાં હજી સુધી કોઈ પણ કામગીરી થયેલો જ નથી। અને બીજા નંબરમાં જે છે ખાસ કરીને વીજ મીટરો અત્યારે ખેડૂતોને કોઈ રીતે પોસાયમાં નથી, કારણ કે જ્યારે મીટર બળે ત્યારે 2000-3000 રૂપિયા ચાર્જ લગાવવામાં આવે છે અને વીજ મીટર PGVCLના છે અને ભાડું ખેડૂતો ભરે છે, આ અતિશય ગેરવ્યાજબી છે અને 1 મીટરનું છેડું બળી જાય તો પણ 15-15 દિવસ સુધી હેરાનગતિ થાય છે। અને મીટરના જે બિલો આવે છે અત્યારે આપણે અહીંયા એવરેજ મોટરો બધી 50-60ની મોટરો છે, એટલે એવરેજ મીટર તો પોસાય બી કોઈ હિસાબે પોસાયમાં નથી, એટલે જે જૂના ટેરિફ સિસ્ટમ છે એ જૂની પદ્ધતિ પ્રમાણે વીજ મીટરો કાઢી અને ડાયરેક્ટ કેબલ કરી અને જૂની ટેરિફ પ્રમાણે કરવામાં આવે અને ખાસ કરીને નર્મદાનું પાણી વગર તો હવે કચ્છનું કોઈ દિવસ સંભવ જ નથી કે પાણી વગર ચાલી શકે। અને હવે તો સરહદો ઉપર જો પાણી નહીં પહોંચે તો સરહદો પણ રેડી થઈ જશે અને ભવિષ્યમાં સરહદોમાંથી આપણા જે નાગરિકો છે એને હિજરત કરવાનો સમય આવશે તો સરહદોની સુરક્ષાનો પણ બહુ મોટો પ્રશ્ન થશે। એટલા માટે ખાસ કરીને આજે નર્મદા અને વીજ મીટરો બે વિષય ઉપર આજની આ સભાનું આયોજન છે અને મામલતદારશ્રીને, મુખ્યમંત્રીશ્રીને સંબોધીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ છે। મારું નામ રામજીભાઈ મરણ, ભારતીય કિસાન સંઘ અંજાર તાલુકા માજી પ્રમુખની જવાબદારી હતી, અત્યારે જિલ્લામાં સત્ર તરીકે જવાબદારી છે। ખેડૂતોના મુખ્ય મુદ્દા અત્યારે તો નર્મદાનું પાણી અને જે મીટરોનો વિષય છે કે જ્યારે પણ PGVCLના કે કોઈ પણ કંપનીના મીટર છે એ મીટર ભરી જાય ત્યારે મીટરનો તમામ ખર્ચ ખેડૂતે ભોગવવો પડે છે અને મીટર ટેરિફ જે છે એનો કેબલ બળી જાય કે કાંઈ પણ ફોલ્ટ થાય ત્યારે ખેડૂતને મીટર બદલાવવામાં 8-10 દિવસ નીકળી જતા હોય છે। જો 8-10 દિવસ નીકળી જતા હોય અને ત્યાં સુધી ખેડૂતનો મોલ બળી જતો હોય છે, એટલા માટે મીટર ટેરિફ કાઢી અને જૂની પદ્ધતિ પ્રમાણે HP ટેરિફથી કરી ખેડૂતોને A1 કેટેગરીના કનેક્શનો કરી આપવામાં આવે તો ખેડૂતોને ઘણો ફાયદો થાય એમ છે। પ્રાગ પરજૂત ગ્રામ પંચાયતના તમામે તમામ મતદારોનો આભાર, સરપંચ શ્રી હર્ષીભાઈ સિંચ,
પ્રાગ પરજૂત ગ્રામ પંચાયતના ગ્રામજનોએ મને છેલ્લા 10 વર્ષથી મારા પર વિશ્વાસ મૂક્યો છે, જે આ વખતે પણ મત આપીને વિજય કર્યો એ બદલ તમામે તમામ મતદારોનો આભાર વ્યક્ત કરું છું. જાહેર આભાર. જયાબેન પ્રવીણચંદ્ર છાભૈયા, નવનિયુક્ત સરપંચ શ્રી વિદળા ગ્રામ પંચાયત. પ્રવીણચંદ્ર છાભૈયા, પેનલ પ્રણેતા. માંડવી તાલુકાના બિદડા ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં સરપંચ પદ માટે મારા તરફી મતદાન કરીને મને વિજય બનાવનાર તમામ વાલા મતદારો, ગામના સર્વે વડીલો, અગ્રણીઓ, માતા બહેનો તથા રાત દિવસ જોયા વગર પોતાનો કિંમતી સમય ફાળવીને મારા પ્રચાર પ્રસારમાં સહયોગી બનનાર તમામ કાર્યકર મિત્રોનો જાહેર આભાર વ્યક્ત કરીને ઋણ સ્વીકારું છું. અને આવનાર સમયમાં ગામના હિત અને વિકાસના કામોમાં ક્યારે પણ પાછી પાની નહીં કરીએ તેની અત્રેથી ખાતરી આપીએ છીએ. લોકશાહીના પર્વમાં સર્વે ગ્રામજનોએ શાંતિપૂર્ણ ભાગ લઈ સાથે મળીને કાર્ય સંપન્ન કર્યા બદલ સમાજના આગેવાનો, કાર્યકરો સર્વેનો આભાર વ્યક્ત કરીએ છીએ. વાડાપદર ગ્રામ પંચાયતના તમામે તમામ મતદારોનો આભાર. સરપંચ શ્રી જાડેજા જયપાલસિંહ જયવીરસિંહ. વાડાપદર ગામના ગ્રામજનોએ મને મત આપીને વિજય કર્યો એ બદલ તમામે તમામ મતદારોનો આભાર વ્યક્ત કરું છું. શુભેચ્છક શ્રી પ્રેમચંદ મોમાયા અને કલ્પેશ મોમાયા, ગામ વાડાપદર. જય માલણમાં યાત્રા સંઘ. ભુજથી ચોટીલા, સારંગપુર, બગદાણા, ભગુડા, જૂનાગઢ, સોમનાથ તેમજ દ્વારકામાં ફરવાના સ્થળો. દ્વારકાધીશ મંદિર, ગોમતી નદી, રૂક્ષ્મણી મંદિર, નાગેશ્વર મહાદેવ અને ફક્ત બેટ દ્વારકા સ્વખર્ચે દરિયામાં બોટથી. દિવસ 3 રહેવા તથા જમવા સાથે. બસ 2x3. બસ ઉપડવાનું સ્થળ ભુજ. બસ ઉપડવાનો સમય સવારે 5 કલાકે. નોંધ, 7 વર્ષથી ઉપરના બાળકોની ટિકિટ લેવામાં આવશે. ટિકિટ ફક્ત ₹3500. સંપર્ક માટે હસમુખભાઈ પરમાર 99-791-98-362. મેહુલભાઈ ધોળકિયા 91-733-27-230. કોવિડ-19ના કારણે મૃત્યુ પામનારના વારસદારને મળતી સહાય માટે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવા માટેની કાર્યપદ્ધતિ. રાજ્યમાં કોવિડ-19થી મૃત્યુ પામેલ મૃતકના વારસદારોને SDRFમાંથી ₹50,000ની સહાય મેળવવા માટેની ઓનલાઈન પોર્ટલ www.iora.gujarat.gov.in, કોવિડ-19 લોગિન ASPX ઉપર અથવા સંબંધિત મામલતદાર કચેરીમાં રૂબરૂ અરજી કરી શકાશે. પૂર્વ કચ્છ આદિપુર એસી લાઈન દુકાન નંબર 1 અંબે માતાજીના મંદિરની બાજુમાં આવેલ રાજ કિડ્સમાં દિવાળી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે નાના બાળકોના કપડાનો અદ્ભુત ખજાનો. એક વખત મુલાકાત લઈ તમારા બાળકો માટે મનગમતા કપડાં લઈ આવો. દીપાવલી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે ગિફ્ટ પણ મળશે. આવો અમારી દુકાન રાજ કિડ્સની એક વખત મુલાકાત લ્યો. નાના બાળકો માટે અવનવી વેરાઈટીઓ, ફેન્સી આઈટમ અને બ્રાન્ડેડ આઈટમ અમારે ત્યાંથી ખૂબ જ સસ્તા ભાવમાં મળશે અને સ્પેશિયલ દિવાળી ડિસ્કાઉન્ટ છે. સારામાં સારી વેરાયટીઓ છે, જેમ કે બોયઝ, ગર્લ્સ એવી અવનવીઓ વેરાયટીઓ તમને જોવા મળશે એકદમ રિઝનેબલ ભાવમાં. અમારો એડ્રેસ નોંધી લેશો. રાજ કિડ્સ, દુકાન નંબર 1, એસી લાઈન, અંબે માતાજીના મંદિરની બાજુમાં, આદિપુર, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો. પલરાજ બારોટ બજરંગી 7777957774. તરુણ બારોટ 9727523891. નોંધ, સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ મીડિયાના નિયમોના પાલન સાથે અમે જાહેરાતો પ્રકાશિત કરી છે.